સાબરકાંઠા જિલ્લાના પ્રાચીનના જંબુચોરા વિસ્તારમાં રહેતી 10 વર્ષની મુસ્લિમ બાળકી દ્વારા પવિત્ર રમઝાન માસમાં તમામે તમામ રોજા અદા કરીને ધાર્મિક પરંપરા નિભાવી હતી તો કોરોનાની મહામારી જડથી ખતમ થઈ જાય તે માટે અલ્લાહને પ્રાર્થના કરી હતી। પ્રાંતિજ જંબુચોરા વિસ્તારમાં રહેતા ફિરોઝખાન પઠાણની 10 વર્ષની દીકરીએ પવિત્ર રમઝાન માસમાં તમામે તમામ રોજા ગરમીમાં પણ આકરા ઉપવાસ કરીને ખુદાની ઈબાદત કરી હતી। તો આવી કારજાર ગરમીની સિઝનમાં પણ 42 થી 45 ડિગ્રીની ગરમીમાં માણસ પાણી વગર પણ રહી શકતો નથી ત્યાં આ 10 વર્ષની ધોરણ 5 પ્રાંતિજ અવરણ હાઈસ્કૂલમાં અભ્યાસ કરતી આ બાળકીએ રમઝાન માસમાં આકરા ઉપવાસ એટલે કે રોજા રાખીને ઘરમાં જ રહીને 5 ટાઈમની નમાજ અદા કરે છે અને ધાર્મિક પરંપરાને પૂર્ણ કરી હતી। તો કાફિયા છેલ્લા 3 વર્ષથી રમઝાન માસમાં રોજા રાખે છે તો 7 વર્ષની ઉંમરથી જ રમઝાન માસના 30 રોજા તથા 5 ટાઈમની નમાજ અદા કરે છે। તો આટલી નાની ઉંમરે તો ઇસ્લામની સુરત કલમા સારી રીતે બોલે છે તો ભણવામાં પણ તે ખૂબ જ હોશિયાર છે તો તેના માતા પિતા પણ દીકરી ધાર્મિક કાર્યથી ખુશ છે। તો કાફિયા દ્વારા હાલ ચાલી રહેલ કોરોનાની મહામારી જરમૂળથી જલ્દી નાબૂદ થાય તે માટે અલ્લાહને પ્રાર્થના પણ કરે છે। તો દીકરીના માતા પિતા પોતાની દીકરીનો અલ્લાહ પ્રત્યે અને ધર્મ પ્રત્યે પ્રેમને લઈને ખુશ પણ છે ત્યારે હાલ તો કાફિયા દ્વારા નાની ઉંમરથી જ રોજા રાખી પરિવાર અને સમાજનું નામ પણ રોશન કર્યું છે। સંજય રાવલ, ZSTV, પ્રાંતિજ। से रोजे रखती हूँ और अल्लाह से दुआ मांग 5 टाइम की नमाज पढ़ती हूँ और अल्लाह से दुआ मांगती हूँ कि कोरोना वायरस की बीमारी दूर हो जाए। मारी बेबी छेल्ला 3 वर्षथी आखा मासना रोजा राखे है अने एने बहु शौक है धार्मिक ने 5 वक्ती नमाज भी पढ़े है दिवसे कुरान शरीफ नु पठन भी करे है અને 5 વખતની નમાજમાં દુઆ બી કરે છે કે આ દેશમાં હમણાં કોરોના મહામારીનું જે વાયરસ ચાલી રહ્યું છે એ અલ્લાહ તાલા દૂર કરે અને જે બીમાર છે એમને શિફાય કામિલા થતાં ફરમાય એવી અમે પણ દુઆ કરીએ છીએ। અને મારા બેબીને એટલો શોખ છે કે 5 વખતની નમાજના ટાઈમમાં એને કહેવું બી નથી પડતું અને એ નમાજ બી પડી લે છે અને આવી ગરમીમાં અમે રોજાનું ના કહીએ છતાં બી એ રોજા બી રાખી લે છે એટલે આમ સારી વસ્તુ બી છે કે ધાર્મિક છે એટલે મારી બેબીને બહુ શોખ છે અને હું અલ્લાહથી દુઆ કરું છું કે આવો શોખ કાયમ રાખે।